હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પ્રકરણ 16 સંભાવના। હવે સંભાવનામાં તમે થોડી ઘણી સમજ તો ધોરણ 10 માં મેળવેલી છે અને કેટલી થોડી આપણે આગળ સમજ મેળવવાની છે। હવે પહેલો છે યાદદાસ્તિક પ્રયોગ કોને કહેવાય। ધારો કે જે પ્રયોગના પરિણામો પ્રયોગની અંતે જ ખબર પડે કે કયા ચોક્કસ પરિણામો મળશે તો તેવા પ્રયોગને યાદદાસ્તિક પ્રયોગ કહે છે। દાખલા તરીકે એક સિક્કો ઉછાળો। હવે સિક્કો ઉછાળો તો એના શક્ય પરિણામો બે જ છે, કાં તો હેડ આવે અથવા ટેલ આવે। તો એ જે પરિણામો છે પ્રયોગના અંતે જ ખબર પડે। ધારો કે સિક્કો ઉછાળો તો કાં તો હેડ પણ આવે અથવા ટેલ પણ આવે, પણ એ પ્રયોગના અંતે જ ખબર પડે તો એવા પ્રયોગને તમે કયા પ્રયોગ તરીકે લેશો? યાદદાસ્તિક પ્રયોગ લેશો। એટલે સિક્કો ઉછાળવાનો પ્રયોગ, પાસો ઉછાળવાનો પ્રયોગ। હવે એ પરિણામો જો લખવા હોય ને તો પ્રયોગ કર્યા પછી જ ચોક્કસ પરિણામ તમે એના માટે લખી શકો, બાકી એની વાત ન કરી શકો, બરોબર? એટલે આવા પ્રયોગને આપણે યાદદાસ્તિક પ્રયોગ કહીશું। નિદર્શાવકા શીખીશું યાદદાસ્તિક પ્રયોગના। યાદદાસ્તિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણ, યાદદાસ્તિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને નિદર્શાવકા કહેવામાં આવે છે। ધારો કે મેં એક પ્રયોગ કર્યો કે સિક્કો ઉછાળો, તો હેડ અને ટેલ એના શક્ય પરિણામો છે, એનો ગણ એ તમારો નિદર્શાવક બનશે। પછી પાસો ઉછાળવાનો પ્રયોગ કરો છો, એ પાસાને ઉછાળો, પાસો તમે જોયેલો છે જે રમવાનો પાસે ઉપર એક બે ત્રણ ચાર પાંચ એટલે કે એક ડોટ હોય છે, પછી બે એવી રીતે છ ડોટ સુધી હોય છે। તો તમે પાસો ઉછાળો પછી શું ડોટ આવે છે પ્રયોગના અંતે જ ખબર પડે, તો એના શક્ય પરિણામોનો જે ગણ છે એને આપણે નિદર્શાવકાશ કહીશું। અને નિદર્શાવકાશ માટે એસ સંકેત વપરાય છે। નિદર્શાવકાશ એટલે સેમ્પલ સ્પેસ, અવકાશ એટલે સ્પેસ, અને નિદર્શન કરવું એટલે સેમ્પલિંગ કરવું એટલે સેમ્પલ સ્પેસ કહેવાય છે। હવે ધારો કે મેં પાસો ઉછાળવાનો પ્રયોગ કર્યો તો મારા શક્ય પરિણામો જે પ્રયોગના અંતે જ ખબર પડે કયા પરિણામ આવી શકે, 1 2 3 4 5 6 માંથી ગમે તે એક પરિણામ આવી શકે, એનો ગણ એટલે આપણો નિદર્શાવકાશ। હવે એક વખત એમ થાય કે એક પાસો ઉછાળો અને એક સિક્કો ઉછાળો, ધારે કે એક હાથમાં તમે એક સિક્કો ઉછાળ્યો અને એક હાથમાં પાસો ઉછાળો, સિક્કો ઉછાળો તો કાં તો એચ અથવા ટી આવે, શક્ય પરિણામ આટલા જ છે। પાસો ઉછાળો એટલે 1 2 3 4 5 6 માંથી પરિણામ આવે, બંને એક સાથે ઉછાળો છો, અથવા આવો પણ હોય એક ઉછાળ્યા પછી બીજો ઉછાળો છો, અને બંને માટે તમારે જો નિદર્શાવકાશ લખવો હોય તો તમે આવી રીતે લખી શકો, સિક્કો ઉછાળો છે એચટી મળે, પાસો ઉછાળો છે 1 2 3 4 5 6 માંથી તમે ટી મળે। હવે એનો ક્રોસ કરો છો એટલે એ ટી વન આમ લખવાની જગ્યાએ આપણે શું લખ્યું છે ટી1, ટી2 એ જ રીતે ટી2, ટી3, ટી4, ટી5, ટી6 લખ્યા છે, એ જ રીતે એચ1 આમ લખવાની જગ્યાએ શું લખ્યું છે H1, H2, H3, H4, H5 અને H6, તમારા બે ઘટકો તમારા 6 એટલે ટોટલ 12 ઘટકો તમારા નિદર્શાવકાશમાં તમને મળે છે, બરોબર? આ નિદર્શાવકાશ છે। હવે નિદર્શાવકાશના ઘટકો જે તમે પ્રયોગ કરો છો એને એના ઉપર ડિપેન્ડ રાખશે કે એના ઘટકો કેવા આવશે, બરોબર? એ પ્રયોગના અંતે પ્રયોગના જે શક્ય પરિણામો હોય એનો જે ગણ બનાવો એ તમારો સેમ્પલ સ્પેસ એટલે કે નિદર્શાવકાશ કહેવામાં આવે છે। હવે નિદર્શાવકાશમાં પણ બે પ્રકારના હોય નિદર્શાવકાશ, એક શાંત નિદર્શાવકાશ, ધારો કે આ શાંત છે એમાં બે જ ઘટક છે, આ પણ શાંત ગણ છે એમાં 6 ઘટક છે, કોક હવે અનંત નિદર્શાવકાશ પણ હોઈ શકે। નિદર્શાવકાશમાં તમે બે પ્રકારમાં ભાગ કરી શકો નિદર્શાવકાશના પ્રકારો, શાંત નિદર્શાવકાશ અને બીજો અનંત નિદર્શાવકાશ, અનંત નિદર્શાવકાશ। હવે શાંત નિદર્શાવકાશના ઉદાહરણો તો આપણે જે લખ્યા છે એ બધા જ શાંત નિદર્શાવકાશના ઉદાહરણો છે। અનંત નિદર્શાવકાશને ઉદાહરણ તમે આવું આપી શકો જે તમારી ચોપડીમાં પણ આપેલું છે, ઉદાહરણ 5માં પ્રથમ વખત છાપ મળે ત્યાં સુધી એક સિક્કાને ઉછાળવાનો પ્રયોગ કરવાનો। ધારો કે છાપ ન મળે, ધારો કે એક સિક્કો ઉછાળો, એના પરિણામો કેવા થશે? ધારો કે સિક્કો ઉછાળો, પ્રયોગ કેવો કર્યો? પ્રથમ વખત છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ, એટલે કયું ઉદાહરણ આપ્યું? પ્રથમ વખત છાપ ન મળે, છાપ મળે, પ્રથમ વખત છાપ મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ, એ તમારો અનંત નિદર્શાવકાશનું ઉદાહરણ બનશે। ધારો કે ચાલો મેં એક પહેલી વખત સિક્કો ઉછાળ્યો, જો છાપ મળે
હેડ એટલે છાપ, ટેલ એટલે કાંટો, ટી એટલે કાંટો કહીશું અને હેડ એટલે એચ અને એચ એટલે છાપ કહીશું. પહેલી વખતે ઉછાળું ધારો કે છાપ મળી ગયો તો મારો પ્રયોગ પૂરો થઈ જાય, પરંતુ ધારો કે પહેલી વખત મેં સિક્કો ઉછાળ્યો છાપ ન મળે, ટી મળે, બીજી વખત ઉછાળે ત્યારે છાપ, આપણે શક્ય પરિણામ છે કે નહીં. પછી ધારો કે પહેલી બે વખતે મને કાંટો મળે છે, ત્રીજી વખતે છાપ મળે છે, એવું પણ બને ને કે પહેલી ત્રણ વખતે કાંટો મળે અને પછી છાપ મળે, એટલે પ્રથમ વખત જ્યાં સુધી છાપ ન મળે ને એના શક્ય પરિણામો, આ પ્રયોગના શક્ય પરિણામો આવા થઈ શકે, એટલે આ અનંત નિદર્શાવ પાસનું ઉદાહરણ તમે લઈ શકો. પછી બીજું ઉદાહરણ પણ આપી શકો કે પ્રથમ વખત કાંટો ન મળે તે કાંટો મળે ત્યાં સુધી, સોરી કાંટો મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો પ્રયોગ. ધારો કે પહેલી વખત કાંટો મળે, પહેલી વખત કાંટો ન મળે, એચ ટી, એચ એચ ટી, એચ 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 ટી, એવું પણ તમે ઉદાહરણ અનંત નિદર્શાવકાશ માટે લઈ શકો છો. એટલે નિદર્શાવકાશ બે પ્રકારના હોય છે, એક શાંત નિદર્શાવકાશ અને એક અનંત નિદર્શાવકાશ. આ જે આપણે ઉદાહરણો આપ્યા છે એ શાંત નિદર્શાવકાશ છે અને આ જે ઉદાહરણ આપ્યું એ અનંત નિદર્શાવકાશનું ઉદાહરણ આપણે લઈ શકીએ. હવે આ બંને પોઈન્ટ ઉપર આધારિત દાખલા 16 પોઈન્ટ સ્વાધ્યાય 1 માં છે એ આપણે જોઈએ. 16 પોઈન્ટ 1 ના દાખલા ચોપડી ખોલજો અને એમાં દાખલા જોજો. પ્રથમ ત્યાં લખેલી જ છે, ખાલી તમારે એના ઘટકો લખવાના છે. હવે જુઓ, તમારી પાસે છે એક સિક્કાને 3 વાર ઉછાળવાનો પ્રયોગ. 16 પોઈન્ટ 1 એનો દાખલો શું આપ્યું છે તમને? એક સિક્કાને તમે કેટલી વખત ઉછાળો છો? 3 વાર ઉછાળો છો. તો એનો તમને નિદર્શાવકાશ પૂછ્યો છે. એક વખત ઉછાળો તો એચટી મળે, બીજી વખત ઉછાળો તો એચટીમાંથી કંઈક મળે અને ત્રીજી વખત ઉછાળો તો એચટીમાંથી કંઈક મળે. તો આનો ક્રોસ કરો ને આ પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત, 3 વખત સિક્કો ઉછાળવાનો પ્રયોગ કરો એટલે 2, 4, 8 ઘટકો તમને નિદર્શાવકાશમાં મળે. એ 8 ઘટકો કયા મળશે? હવે એમાં તમારે પહેલા શું કરવાનું? આ બંને ઘટકોનો ક્રોસ કરવાનો, એના 4 ઘટકોનો ક્રોસ આ બે સાથે કરવાનો એટલે તમને 8 ઘટકો મળે. એચપી આનો ક્રોસ કરો એચએચ, તમે આપણે એચએચ આમ નહીં લખીએ, કેમ લખીશું? એચએચ આમ લખશું નહીં, એચપી આમ. તો ગણ હોય ને તો આપણે શું લખતા હતા? ધારો કે 1 2 હોય, ક્રોસ 3 4 હોય તો એના ઘટકો આમ લખતા હતા, 1 3 1 4 2 3 અને 2 4 આવા ઘટકો આપણે એને ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખતા હતા. પરંતુ અહીંયા આપણે એચએચ એવું નહીં લખીએ પણ આમ લખીશું, એમ લખો તો પણ સાચું છે, આમ લખો તો પણ સાચું છે. ટીએચ અને ટી પહેલા પાછળના બે ગણનો આપણે ક્રોસ કર્યો, હવે આ ગણનો ક્રોસ આની સાથે કરો એટલે એચ નો ક્રોસ આની સાથે કરો એટલે એચ 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 ટી એચ ટી એચ એચ ટી ટી પછી ટી નો ક્રોસ આની સાથે કરો તો ટી એચ એચ ટી એચ ટી 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 એચ ને ટી 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 એટલે 1 2 3 4 5 6 7 8 એટલે મને એના નિદર્શાવકાશમાં 8 ઘટકો મળે. જો સિક્કાને 4 વખત ઉછાળવાનો પ્રયોગ કર્યો હોત તો એચટી ક્રોસ એચટી ક્રોસ એચટી ક્રોસ એચટી એટલે મને એમાં 16 ઘટકો મળે. તો એ 16 ઘટકો લખવાના કેવી રીતે? પહેલા બે ગણનો ક્રોસ કરો, એક જ ઘટક રહી જવો જોઈએ નહીં. આનો મતલબ શું થયો? પહેલી વખતે એક, બીજી વખતે એક, ત્રીજી વખત પણ એચ મળે, ત્રણેય વખતે એચ મળે. આનો મતલબ શું થયો? પહેલી બે વખતે એચ એટલે કે છાપ મળે, ત્રીજી વખતે કાંટો મળે, આવો મતલબ થયો 3 વખત ઉછાળે તેમાંથી. આ એક પણ શક્ય પરિણામ છે. પછી એવું પણ બને કે ત્રણેય વખત તમને કાંટો મળે, એવું પણ મળી શક્ય છે. આનો મતલબ થયો કે પહેલી વખત છાપ ને બે વખત તમને કાંટો મળે છે સિક્કો ઉછાળતા, એ આ પરિણામના ઘટકો આ લખી શકે, આના માટે નિદર્શાવકાશ આવો હોય. પછી બીજો છે, એક પાસાને 2 વાર ફેંકવામાં આવે છે એટલે પાસો પહેલી વખત ફેંકો તો 1 2 3 4 5 6, બીજી વખત પાસો ફેંકો તો 1 2 3 4 5 6 આવા ઘટકો મળે, બરોબર? પ્રથમ એક જ પાસો છે તમે 2 વખત ઉછાળો, જો એક પાસો 2 વખત ઉછાળો તો બંને પાસા એક સાથે ઉછાળો, બંનેના નિદર્શાવકાશના ઘટકો સમાન આવશે. આમાં 6 અને આમાં 6 એટલે 36 ઘટકો થશે. તો 36 ઘટકો અહીંયા ઘટક છે ને આવું નહીં લખવું, જેમ એચએચ હતું તો લખાયું એચએચ, પણ આને શું લખીશ? 1 1 લખી. આમાં 11 વંચાય એટલે કે આપણે 1 1 એવું ક્રમયુક્ત જોડમાં લખીએ છીએ અને આમાં કોઈ સંખ્યા ન હોવાથી તમે એચએચએચ એવું લખી શકો છો. પછી આ 1 2
1 3 1 4 1 5 1 6 एज रीते अहींया शुं लखी शको 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 હવે 3 ને આની સાથે ક્રોસ લખી શકો 3 1 3 2 3 2 3 3 3 4 3 5 3 6 એ જ રીતે 4 1 4 2 4 3 4 4 5 5 4 6 એ જ રીતે 5 1 5 2 5 3 5 4 5 5 6 6 અને 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 આવા તમે 36 ઘટકો નિદર્શાવકાશમાં લખી શકો છો હવે આ વસ્તુને તમારે જો ટૂંકમાં લખવી હોય આવો મોટો ગણ ન લખવો હોય એની ટૂંકમાં લખો તો આમ લખી શકો xy such that x is equal to 1 to up to 6 y is equal to 1 to up to 6 એટલે પહેલા x તમે 1 લો તો y માંથી 1 2 3 4 5 6 તમે લઈ શકો એટલે પહેલી રો બની જાય પછી ધારો કે x તરીકે તમે 2 લીધા છે y તરીકે 1 2 3 4 5 6 માંથી ગમે તે લઈ શકો એ જ રીતે આમાં પણ કામ કરી શકો એટલે આમાં નિદર્શાવકાશમાં તમને 36 ઘટકો મળશે પછી ત્રીજો દાખલો છે એક સિક્કાને 4 વાર ઉછાળો છે કેટલી વખત 4 એટલે જે પહેલો દાખલો હતો એક ટાઈમ અને ત્રીજો થશે 4 વાર ઉછાળો છે કે પાછો એચટી ક્રોસ કરવો પડશે એટલે જે પહેલો દાખલો હતો એમાં જ આપણે આગળ વધી જઈએ એટલે મને 4 વાર ઉછાળતા 2 2 4 2 8 16 મને ઘટકો મળે આનો ક્રોસ એચટી બરોબર હવે આખો જે આનો પહેલા क्रॉस करी काढ़ी है ने 16 16 घटक અહીં આપણે મૂકી દીધી આ શું થશે એચ 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 ટી એચ ટી એચ એચ ટી 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 એચ એચ ટી એચ એચ ટી એચ ટી 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 એચ ટી 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 એનો ક્રોસ એચ ટી સાથે કરો એટલે 8 ઘટકો મેળા 2 એટલે 8 ગુણ્યા 16 ઘટકો તમને અહીંયા મળશે કયા 16 મળશે જોઈ લઈએ H 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 આ ઘટક કપડો એની એના સાથે ક્રોસ કરો તો ટી એચ 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 ટી એચ એચ ટી બરોબર હવે આ ઘટક કપડો એની સાથે ક્રોસ કરો એટલે ટી એચ ટી એચ અને ટી એચ ટી ટી આ ઘટક કપડો ટી ટી એચ એચ ટી ટી એચ ટી આ ઘટક કપડો એનો આની સાથે ક્રોસ કરો કેટલા ઘટકો થાય જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 16 16 ઘટકો તમે સહેલાઈથી લખી શકશો જો તમે સીધા લખવા હોય તો પણ લખી શકો પહેલા 4 લખો પછી 4p લખો પછી 3 3d વાળો પોઝિશન બદલી કાઢો પહેલા 3p 3h અને પછી p આ પોઝિશન બદલી આ પોઝિશન બદલી પણ એમાં કદાચ એક ઘટક રહી જવાની શક્યતા ખરી આ રીતે કરો એટલે પણ ઘટક તમારો રહી જશે નહીં હવે છે દાખલા નંબર 5 દાખલા નંબર સોરી ચોથો એક સિક્કો ઉછાળે છે અને એક પાસો ઉછાળે છે चौथा दाखला में एक सिक्को और एक पासो उछाड़ो छे आपणे એટલે એના સત્ય પરિણામ તમને કયા મળશે કે લખીએ દાખલા નંબર 4 એક સિક્કો ઉછાડ્યો છે અને એક પાસો ઉછાડ્યો છે બરોબર તો એના ઘટકો 2 6 12 ઘટકો મળશે એક h1 h2 h3 h4 h5 અને h6 અને t સાથે t1 t2 t3 t4 t5 અને t6 આવા 12 ઘટકો તમને મળશે જે આપણે ઉદાહરણમાં જોઈ લીધું હતું પછી 16 દાખલામાં તમારી પાસે પાંચમા દાખલામાં છે એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે સિક્કા પર છાપ મળે ત્યાં સુધી પાસા મળે ત્યારે પાસો ફેંકવામાં આવે છે હવે જો આમાં પ્રયોગમાં તમારે રિયલાઇઝ કરવાનું કે થયું છે શું હવે જો એક સિક્કો ઉછાળ્યો છે સિક્કો ઉછાળો તો મને બે શક્યતા કાં તો હેડ પડે અથવા તો ટેલ પડે પણ એને શું કીધું કે એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે સિક્કા પર છાપ મળે તો તમે પાસો ફેંકો છો બરોબર છાપ એટલે એચ મળે તો તમે પાસો ફેંકો છો બરોબર એટલે એક્સ એચ મળે તો તમે એની સાથે પાસો ફેંકો છો બરોબર પાસો ફેંકો એટલે આમાંથી આવે અથવા જો તમને ટી મળે તો તમે કઈ ઉછાળતા નથી ટી મળે તો ટી મળે
હવે આને આ રીતે રિયલાઈઝ કરો. ધારો કે મેં એક સિક્કો ઉછાળ્યો, એને શબ્દ શું વાપરે છે સાંભળો. એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે ત્યારે પાછો ફેંકવામાં આવે છે. ધારો કે મેં સિક્કો ઉછાળ્યો, છાપ મળી તો મેં પાછો ફેંક્યો, પણ છાપ ન મળી તો તેર મળે તો કશું જ કરવાનું છે નહીં. તો આના ઘટકો કયા આવશે? ઉપર તમને 1 2 3 4 5 6 માંથી ગમે તે એક અંક મળી શકે.
एक रीते सपोज तमे y पास उछाळ्यो छे तो w1 w2 w3 w4 w5 w6 માંથી ગમે તે મળી શકે પછી ધારો કે ભૂરા રંગનો પાસો ઉછાળ્યો છે તો b1 b2 b3 b4 b5 અને b6 ધારો કે ભૂરા રંગનો પાસો લીધો અને ઉછાળ્યો તો પાસા ઉપર 1 2 3 4 5 6 માંથી ગમે તે એક ઘટક તમને મળી શકે બરોબર હવે અહીંયા તમને એટલે કેટલા ઘટકો થશે 6 કરીને 18 ઘટકો તમે આના માટે લખી શકશો